જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે જોઈશું રંગસૂત્રીય અનિયમિતતાઓ વિશે. બરાબર, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જે મેન્ડેલિયન અનિયમિતતાઓ હતી એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે સિકલ સેલ એનિમિયા જોયું હતું, ફિનલ કિટોન્યુરિયા અને થેલેસેમિયા વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે રંગસૂત્રની અંદર જે અનિયમિતતા આવે છે, બરાબર, અનિયમિતતા એટલે શું? તો કે જે રંગસૂત્રીય સંખ્યા છે, બરાબર, ટોટલ નંબર ઓફ જે ક્રોમોઝોમ છે એની અંદર વધઘટ, બરાબર, જે વધઘટ થાય છે એ અનિયમિત, એટલે કે કાં તો રંગસૂત્ર વધી જાય કાં તો રંગસૂત્ર ઘટી જાય. તો એ ઘટનાને શું કહેવામાં આવે છે? તો એ ઘટનાને આપણે પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. તો એને આપણે જે રંગસૂત્રની અંદર, બરાબર, જે રંગસૂત્રની સંખ્યા છે એની અંદર વધારો કે ઘટાડો જે જોવા મળે છે એને આપણે રંગસૂત્રીય અનિયમિતતાઓ અથવા તો આપણે પ્લોઇડી કહી શકીએ છીએ. તો આપણે એને સૌપ્રથમ પ્રકાર જોઈએ તો પ્લોઇડી, બરાબર, પ્લોઇડી એટલે એમાંથી યુ પ્લોઇડી અને એન યુ પ્લોઇડી. તો યુ પ્લોઇડીની અંદર શું થશે મિત્રો? તો કે યુ પ્લોઇડીની અંદર કોઈ એક જોડ છે, બરાબર, રંગસૂત્રની જોડ છે. તો એ રંગસૂત્રની અંદર, એ રંગસૂત્રની જોડ છે, એ જોડની અંદર રંગસૂત્રનો વધારો કે ઘટાડો, બરાબર, રંગસૂત્રનો વધારો કે ઘટાડો એટલે કે ક્રોમોઝોમ છે એ એક એક જોડ છે, એક એક ક્રોમોઝોમની, બરાબર, એ ક્રોમોઝોમની અંદર જે વધારો થાય છે કે ઘટાડો એને આપણે યુપ્લોઇડી કહેવામાં આવે છે. અને એન્યુપ્લોઇડી, તો એન્યુપ્લોઇડી એટલે શું? તો કે એન્યુપ્લોઇડીની અંદર આખી આખી જોડ વધી જાય, બરાબર, અથવા તો આખી આખી જોડ ઘટી જાય. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી કહું કે યુપ્લોઇડીની અંદર કોઈ એક રંગસૂત્ર છે, બરાબર, ધારો કે એક્સ 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 રંગસૂત્ર છે. તો આ જે એક્સ એક્સ રંગસૂત્ર છે એની અંદર કાં તો એક્સ એક્સ વાય એટલે કે એક રંગસૂત્ર વધી જાય અથવા તો એક્સ ખાલી એક્સ ઝીરો એટલે કે એક રંગસૂત્ર ઘટી જાય, બરાબર. અને એન્યુપ્લોઇડી એટલે આખી જોડ, બરાબર, કાં તો આપણી જે ત્રેવીસ જોડ છે એમાં ચોવીસ જોડ બની જાય અથવા તો ત્રેવીસ જોડમાંથી એક ઘટી અને બાવીસ જોડ બની જાય. એટલે યુપ્લોઇડીની અંદર જે ખાલી રંગસૂત્રની સંખ્યા છે એટલે કે જે જોડની અંદર, બરાબર, જોડની અંદર એક રંગસૂત્રનો વધારો અથવા તો ઘટાડો થાય, અને એન્યુપ્લોઇડીની અંદર આખી આખી જોડનો વધારો અથવા તો ઘટાડો કહી શકીએ. ફરીથી મિત્રો, કે રંગસૂત્રીય અનિયમિતતા એટલે કે એને પ્લોઇડી કહેવામાં આવે છે, બરાબર. એટલે પ્લોઇડી એટલે શું? તો કે જે રંગસૂત્ર છે એની સંખ્યામાં જોવા મળતી વધઘટ, એટલે રંગસૂત્ર છે એની અંદર વધારો થાય કે ઘટાડો થાય એ જે ઘટના છે એને આપણે પ્લોઇડી કહેવામાં આવે છે. પ્લોઇડીના મુખ્યત્વે બે પ્રકાર છે, બરાબર, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તો યુપ્લોઇડીની અંદર શું થશે? તો કે જે જોડ છે એ જોડની અંદર જે રંગસૂત્ર, સિંગલ રંગસૂત્ર છે, બરાબર, એ વધી જશે અથવા તો ઘટી જશે. અને એન્યુપ્લોઇડીની અંદર શું થાય? તો કે એન્યુપ્લોઇડીની અંદર આખી આખી જોડ, બરાબર, આખી આખી જોડ વધી જશે અથવા તો ઘટી જશે, બરાબર. યુપ્લોઇડીના પ્રકાર, તો કે હેપ્લોઇડી છે, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી, બરાબર. અને એન્યુપ્લોઇડીના, તો કે હાઇપરપ્લોઇડી, હાઇપોપ્લોઇડી, એ બે પ્રકાર છે. અને હાઇપરપ્લોઇડીમાં ફરીથી પાછા ટ્રાઇઝોમી અને ટેટ્રાઝોમી, અને હાઇપોપ્લોઇડીની અંદર મોનોઝોમી અને નલીઝોમી, બરાબર. તો આ છે મિત્રો પ્લોઇડીના પ્રકાર. હવે હેપ્લોઇડી છે, બરાબર, હેપ્લોઇડ એટલે તો કોઈ એક રંગસૂત્ર છે, તો એક રંગસૂત્રનો વધારો અથવા તો ઘટાડોને આપણે હેપ્લોપ્લોઇડી કહી શકીએ. અને પોલીપ્લોઇડી, તો પોલીપ્લોઇડીની અંદર શું? તો કે એક રંગસૂત્ર છે કોઈ, એક રંગસૂત્રનો એટલે જે રંગસૂત્રની અંદર જે વધારો થાય એને આપણે પોલીપ્લોઇડી કહી શકીએ છીએ. આગળ જોઈએ મિત્રો, તો કે એક અથવા વધુ રંગસૂત્રની અસામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. એટલે એક અથવા વધુ રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણી એટલે વધઘટ, બરાબર, અસામાન્ય ગોઠવણી એટલે કે કાં તો વધી જાય અથવા તો ઘટી જાય. તો એ જે અસામાન્ય ગોઠવણી છે એનાથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થતી હોય છે. કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રનો વધારો કે ઘટાડો થઈ જાય તેને એન્યુપ્લોઇડી કહેવામાં આવે છે. એટલે કોષ વિભાજન એટલે જે સમયે કોષનું વિભાજન થતું હોય, બરાબર, એ વખતે રંગસૂત્રિકાઓ પૂરેપૂરી બની ના શકે એટલે કે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થાય તેના કારણે શું થાય? તો કે રંગસૂત્ર છે એનો વધારો થશે અથવા તો ઘટાડો થઈ જાય તેને શું કહેવામાં આવે છે? એન્યુપ્લોઇડી. આપણે આગળ જોઈએ એ પ્રમાણે, બરાબર, એને એન્યુપ્લોઇડી કહેવામાં આવે છે. તો કે ઉદાહરણ તરીકે 21મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્રને કારણે ડાઉન સિન્ડ્રોમ થાય છે. એટલે આપણા શરીરની અંદર જે 21મું રંગસૂત્ર, બરાબર, 21મા રંગસૂત્રની અંદર એક વધારાનું રંગસૂત્ર આવી જાય એના કારણે કયો આપણે જે શરીરની અંદર જોવા મળે છે? તો કે ડાઉન સિન્ડ્રોમ જોવા મળે છે. આ ડાઉન સિન્ડ્રોમ વિશે આપણે પછી એટલે અત્યારે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈશું ડિટેલમાં, બરાબર. તો એ જ રીતે એક રંગસૂત્ર ગુમાવવાના કારણે ટર્નર સિન્ડ્રોમ થાય છે. એટલે
જો 21મી જોડજે એમાં એક રૂપ એક રંગસૂત્ર જો વધી જાય તો શું થાય ડાઉન સિન્ડ્રોમ થાય અને એક રંગસૂત્ર ઓછું થઈ જાય એટલે કે એક રંગસૂત્ર ગુમાવી દઈએ તો કયું કયું સિન્ડ્રોમ થાય તો કે ટર્નર સિન્ડ્રોમ થાય છે. કોષ વિભાજનની અંત્યાવસ્થા એટલે કોષ આપણે આગલા ધોરણની અંદર બધા જોઈ ગયા કે કોષ વિભાજન હોય વખતે એની અલગ અલગ બધી અવસ્થાઓ થતી હોય છે બરાબર. તો એની જે અંત્યાવસ્થા છે એ જે અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થવાથી બરાબર એટલે કે શું થાય તો કે કોષરસનું વિભાજન ના થાય એ વખતે તો એ નહીં થાય તો એનાથી શું થશે તો કે સજીવમાં રંગસૂત્રોનું એક આખું જૂથ વધી જાય છે એટલે કે સજીવોની અંદર એક આખું રંગસૂત્ર એટલે આખી એક જોડ વધી જાય છે તો તેને શું કહેવામાં આવે તો તેને પોલીપ્લોઇડી કહેવામાં આવે છે. અને આ અવસ્થા મુખ્યત્વે શેમાં જોવા મળે તો આ અવસ્થા મુખ્યત્વે વનસ્પતિની અંદર જોવા મળતી હોય છે. તો આ તો મિત્ર રંગસૂત્ર અનિયમિતતા બરાબર તો એના લક્ષણ એના જે કારક છે લક્ષણો છે એના વિશે આપણે જોઈએ તો કે સૌપ્રથમ જોઈએ તો કે લિંગી અને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા એટલે રંગસૂત્રની એની અનિયમિતતા પણ કેવી તો કે લિંગી અને દૈહિક એટલે આપણે જોઈએ છીએ કે આપણી અંદર બે પ્રકારના રંગસૂત્રો એટલે કે મનુષ્યની અંદર બે પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે. જે 22 જોડ છે એને દૈહિક રંગસૂત્રો કહેવાય અને જે 23મી જોડ છે એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ બરાબર. લિંગી રંગસૂત્રની અંદર એક્સ એક્સ બરાબર અને એક્સ વાય પ્રકારનું એટલે આ માદા અને આ નર. આ જે લિંગી રંગસૂત્ર છે એ જ ખાલી અલગ પડતા હોય છે નર અને માદાથી. બાકીના જે 22 જોડ રંગસૂત્રો છે એ બધા રંગ દૈહિક રંગસૂત્રો કહેવાય એ બધા નરની અંદર અને માદાની અંદર એક સરખા જ જોવા મળે છે. તો મનુષ્યમાં રંગસૂત્રોની કુલ સંખ્યા 23 જોડ છે એટલે કે 46 રંગસૂત્રો આપણી અંદર આવેલા હોય છે એટલે 23 જોડ અને એક જોડની અંદર બે રંગસૂત્રો હોય તો એ પ્રમાણે 46 રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો એટલે આપણે જોયું તે પ્રમાણે કે 22 જોડ દૈહિક રંગસૂત્રો અને એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે એટલે જે 22 જોડ દૈહિક રંગસૂત્રો છે એ નર અને માદા બંનેની અંદર એક સરખા હોય છે અને જે એક જોડ લિંગી રંગસૂત્ર હોય એ માદાની અંદર એક્સ એક્સ અને નરની અંદર એક્સ વાય પ્રકારનું લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. તો દૈહિક રંગસૂત્રની સંખ્યામાં વધઘટને પરિણામે સર્જાતી અનિયમિતતા આનુવંશિક હોતી નથી બરાબર. એટલે જે દૈહિક રંગસૂત્રો છે એટલે કે જે 22 જોડ રંગસૂત્રો છે એની સંખ્યામાં જે વધઘટ થાય બરાબર અને એના પરિણામે જે અનિયમિતતા સર્જાય છે એટલે કે અનિયમિતતા રંગસૂત્રોની અંદર સર્જાય છે એ આનુવંશિક હોતી નથી. એટલે પણ કયા રંગસૂત્રો માટે તો કે ખાલી દૈહિક રંગસૂત્રોમાં એટલે કે જે દૈહિક રંગસૂત્રો છે એની અંદર જો વધઘટ એટલે કે આપણે પ્લોઇડી થાય કે રંગસૂત્રીય અનિયમિતતા સર્જાય બરાબર તો એ કેવી હોય તો કે આનુવંશિકતા હોતી નથી. એટલે કે એની અંદર આનુવંશિકની રીતે એટલે કે જેમ પિતૃઓની અંદર હોય એ પ્લોઇડી બરાબર તો એ સંતતિની અંદર આવે છે એવું જરૂરી હોતું નથી બરાબર. જ્યારે લિંગી રંગસૂત્રોની અનિયમિતતા આનુવંશિકતા દર્શાવે છે એટલે કે જો લિંગી રંગસૂત્રોની અંદર અનિયમિતતા હોય એટલે કે જે એક્સ એક્સ અને એક્સ વાય બરાબર નર અને માદા જે લિંગી રંગસૂત્ર છે એની અંદર જો અનિયમિતતા દર્શાતી હોય તો એ આનુવંશિકતા દર્શાવે એટલે કે એ પેઢી દર પેઢી એ લિંગી રંગસૂત્રો છે એની અનિયમિતતા આપણે જોઈ શકીએ છીએ. એમાં ક્યારેક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે છે એટલે કે ટ્રાઇસોમી જેને કહેવાય બરાબર. ટ્રાઇસોમી એટલે ત્રણ રંગસૂત્રો. આપણે જોયું ને કે એક જોડ હોય એની અંદર બે રંગસૂત્રો આવેલા હોય પણ અમુક વ્યક્તિ અથવા તો અમુક જે રંગસૂત્રો હોય એની જોડમાં એક વધારાનું રંગસૂત્ર જોવા મળે છે. ધારો કે આપણે નરનું રંગસૂત્ર જોઈએ બરાબર તો નરનું રંગસૂત્ર એક્સ એક્સ હોય પણ એની અંદર એક વધારાનું એક્સ રંગસૂત્ર હોય તો એને આપણે ટ્રાઇસોમી કહીએ છીએ. જ્યારે એક રંગસૂત્રની ઘટ પડે બરાબર એને મોનોસોમી કહેવામાં આવે છે. એટલે ધારો કે જો પુરુષ છે એની અંદર એટલે કે નર છે એની અંદર એક્સ વાય પ્રકારનું હોય છે તો એમાંથી વાય નીકળી જાય ને ખાલી એક્સ જીરો પ્રકારનું એટલે કે એક રંગસૂત્રની ઘટ પડે તો એને શું કહેવામાં આવે એને મોનોસોમી કહેવામાં આવે છે. તો ફરીથી મિત્રો કે જે દૈહિક રંગસૂત્રો એટલે કે પ્લોઇડી થાય છે બરાબર એ પ્લોઇડી દૈહિક રંગસૂત્રોની અંદર એ આનુવંશિક હોતી નથી. એટલે કે જે પિતૃઓની અંદર હોય તો એના જે સંતતિ છે એની અંદર આવે જેવું જરૂરી હોતું નથી. પણ જે લિંગી રંગસૂત્રો બરાબર લિંગી રંગસૂત્રો એક્સ એક્સ માદાના એક્સ વાય નરના બરાબર તો એ જે લિંગી રંગસૂત્રો છે એની અનિયમિતતા આનુવંશિકતા દર્શાવે છે. એટલે એ જે લિંગી રંગસૂત્રો હોય એની અંદર જો અનિયમિતતા સર્જાતી હોય તો પિતૃની અંદર જો સર્જાતી હોય તો એની આવનારી સંતતિ છે એની અંદર પણ સર્જવાની સંભાવના રહેલી હોય છે. એટલે કે જે શક્યતા છે એ હોય છે. તો એની અંદર ટ્રાઇસોમી બરાબર. ટ્રાઇસોમી એટલે શું તો કે વ્યક્તિમાં એટલે અમુક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે બરાબર. એટલે ધારો કે નરનું આપણે ઉદાહરણ લઈએ તો નર એક્સ વાય નાનું લિંગી રંગસૂત્ર કહ્યું તો કે એક્સ વાય તો એક્સ વાયની અંદર એક વધારાનું એક્સ જોવા મળે એટલે ત્રણ પ્રકારના રંગસૂત્રો એની અંદર જોવા મળે લિંગી રંગસૂત્રની અંદર બરાબર. તો ત્રણ પ્રકારના જે રંગસૂત્રો જોવા મળે એને શું કહેવામાં આપણે ટ્રાઇસોમી કહેવામાં આવે છે. અને કદાચ અમુક વ્યક્તિની અંદર એક્સ વાયમાંથી વાય કદાચ નીકળી જાય ને એક્સ ઝીરો એટલે બરાબર
એક ઝીરો જોવા મળે, એટલે કે એક જ રંગસૂત્ર જોવા મળે એક જોડની અંદર, લિંગી રંગસૂત્રની અંદર ફક્ત એક જ એટલે કે એક્સ એટલું જ જોવા મળે, તો એક રંગસૂત્રની ઘટપડી કહેવાય. બરાબર, તો આ જે ઘટપડી એને શું કહેવાય, તો કે મોનોઝોમી કહેવામાં આવે છે. રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણ ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે છે. એટલે કે જે રંગસૂત્રીય અનિયમિતતા છે એની અંદર ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે ઉદાહરણો છે. આપણે કાલે મેન્ડેલિયન અનિયમિતતા જોઈ હતી, આપણે આજે રંગસૂત્રીય અનિયમિતતા જોઈએ છે. મેન્ડેલિયન અનિયમિતતાની અંદર કયા રોગો હતા, તો કે થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, બરાબર, એ રીતના બીજા પણ રોગો હતા. એ જ રીતે આની અંદર રંગસૂત્રીય અનિયમિતતામાં ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ વગેરે છે. બરાબર, તો આપણે ડાઉન સિન્ડ્રોમ વિશે અભ્યાસ કરીએ. તો કે ડાઉન સિન્ડ્રોમ એટલે શું, તો કે એ જે ડાઉન સિન્ડ્રોમ છે, બરાબર, એ 21મા રંગસૂત્રમાં એટલે કે ટ્રાઇઝોમી, એટલે 21મા રંગસૂત્રમાં એક વધારાના રંગસૂત્ર ઉમેરવાના કારણે થાય છે. તમને આગળ પણ છે ને કે ટ્રાઇઝોમી એટલે શું, તો કે એક વધારાનું રંગસૂત્ર જોડાઈ જાય. બરાબર, એક જોડની અંદર એક વધારાનું રંગસૂત્ર જોડાઈ જાય તો એને ટ્રાઇઝોમી કહેવામાં આવે છે. તો આ જે 21મું રંગસૂત્ર છે, બરાબર, 21મા રંગસૂત્રની અંદર એક વધારાનું રંગસૂત્ર ઉમેરવાના કારણે થાય છે. આ જોડીમાં બે રંગસૂત્રોને બદલે ત્રણ હોય છે, એટલે કે જે 21મા નંબરની જોડી છે, બરાબર, 21મા નંબરની જોડી છે એની અંદર બે રંગસૂત્રો હોવા જોઈએ, પણ બે રંગસૂત્રોની જગ્યાએ કેટલા હોય, તો કે ત્રણ હોય છે. એટલે ટોટલ રંગસૂત્રો કેટલા થશે, તો કે 47 થશે, એટલે કે 47 થશે. ખ્યાલ આવી ગયો મિત્રો, આપણે 22-23 જોડ હોય તો કેટલા હોય, 46. પણ અત્યારે 21મા રંગસૂત્રની જે જોડ છે એ જોડની અંદર એક વધારાનું રંગસૂત્ર ઉમેરાઈ ગયું છે, એટલે કેટલા થશે, તો કે 47 થશે. એટલે આ જે ખામી છે, એટલે કે ડાઉન સિન્ડ્રોમ છે, એને સૌપ્રથમ 1866માં એટલે કે લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિક છે એના દ્વારા એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, એટલે કે નિર્દેશન એનું કરવામાં આવ્યું હતું. આ ખામીના લક્ષણો, બરાબર, આ ખામીના લક્ષણો શું છે, તો કે ડાઉન સિન્ડ્રોમ છે એના લક્ષણો જોઈએ, તો કે એનું જે કદ હોય, બરાબર, એટલે જે બાળક એટલે કે જેનું સંતતિ આવનું છે એનું કદ ઠીંગનું હોય, માથું મોટું હોય અને ટૂંકી ગરદન હોય, આપણને આકૃતિમાં પણ બતાવે છે. બરાબર, મોટો ચપટો ચહેરો છે, બરાબર, શીર્ષ પાછળનો એટલે કે માથા પાછળનો ભાગ છે એ પણ ચપટો છે. આંગળીઓના છેડા ઉપર ઘણી ગળીઓ જોવા મળે છે, એટલે કે આંગળીઓના છેડા હોય એની પર આપણે ગળી આકારની રચના જોવા મળતી હોય છે. હાથમાં પણ ગળીઓ પડેલી જોવા મળે છે. મોટી અને ગળીવાળી જીભ, એટલે જીભની અંદર પણ જીભ પણ મોટી હોય અને ગળીઓવાળી જીભ જોવા મળે છે. પછી જન્મજાત હૃદય સંબંધિત ખામી, એટલે જન્મથી જ એ જે બાળક એટલે ડાઉન સિન્ડ્રોમને કારણે જે જન્મતું બાળક છે એને જન્મથી જ હૃદયની જે ખામી છે એ જોવા મળતી હોય છે. બરાબર, પછી જોયું આપણે આગળ કે મોંગોલિયન પ્રજા જેવા ગળિયુક્ત આંખોના પોપચા, એ જે મોંગોલિયન પ્રજા છે એ પ્રજાની જેવી આંખોના પોપચા હોય એવા પોપચા ડાઉન સિન્ડ્રોમની અંદર જોવા મળે છે. પછી લાંબી જાડી ફૂલેલી જીભ, એટલે જીભ હોય એ લાંબી જાડી અને ફૂલેલી જોવા મળે છે. અને લટકતા હોઠ હોય છે. બરાબર, માનસિક મંદતા, એટલે જે નવું બાળક આવવાનું છે જે ડાઉન સિન્ડ્રોમથી અફેક્ટેડ હોય એની માનસિક મંદતા હોય છે. અને શારીરિક વિકાસ, એટલે એનો જે શારીરિક વિકાસ એ રૂંધાયેલો જોવા મળે છે. બરાબર, ટૂંકા અકળ આંગળા અને સપાટ હથેળી, એટલે આંગળા હોય એ ટૂંકા હોય છે અને હથેળી એકદમ સપાટ હોય છે. તો આ એનું લક્ષણો થયા, તો કોના, ડાઉન સિન્ડ્રોમના લક્ષણો થયા. બરાબર, પછી એના પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય છે, એટલે કે જે પ્રજનન અંગો છે એ બધા અલ્પ વિકસિત હોય છે. વંધ્યતા, એટલે કે સ્ટરિલિટી જોવા મળે છે. વંધ્યતા એટલે કે એ જે પ્રજનનની ક્ષમતા છે એ બાળકની અંદર હોતી નથી, અથવા તો એ જે ડાઉન સિન્ડ્રોમથી અફેક્ટેડ કોઈપણ વ્યક્તિ હોય તો એની વંધ્યતા આવી જાય છે, એટલે કે પ્રજનનની ક્ષમતા એ ગુમાવી બેસે છે. આવા ખામીયુક્ત બાળક બાળજન્ય સામાન્ય રીતે મોટી ઉંમરની બાળકને જન્મ આપતી માતાના બાળકમાં જોવા મળે છે. બરાબર, એટલે આવા ખામીયુક્ત બાળજન્મ, એટલે એ જે લક્ષણ છે ડાઉન સિન્ડ્રોમનું, એ સામાન્ય રીતે શેમાં જોવા મળે, તો કે મોટી ઉંમરે, બરાબર, મોટી ઉંમરે બાળકને જન્મ આપતી માતા, એટલે મોટી ઉંમર એટલે જ્યારે એની ઉંમર વધી જાય માતાની, બરાબર, માતાની ઉંમર 30-35 વર્ષથી ઉપર થઈ જાય અથવા તો વધારે ઉંમરમાં થઈ જાય એની પછી જે બાળકને જન્મ આપે છે એવા બાળકની અંદર આ ખાસ કરીને આ ડાઉન સિન્ડ્રોમની જે અસર છે એ જોવા મળતી હોય છે. પછી દર 700 વ્યક્તિમાંથી એક બાળકમાં ડાઉન સિન્ડ્રોમ હોવાની શક્યતાઓ જોવા મળે છે. એટલે દર 700 વ્યક્તિમાંથી એક બાળક, 700 વ્યક્તિ લઈએ એમાંથી એક બાળકમાં ડાઉન સિન્ડ્રોમ હોવાની સંભાવના અથવા તો શક્યતા જોવા મળે છે. તો આ હતો મિત્રો ડાઉન સિન્ડ્રોમ વિશે. ફરીથી આપણે રિવિઝન મારી લઈએ, તો કે ડાઉન સિન્ડ્રોમ એટલે, તો કે 21મા રંગસૂત્રમાં, એટલે કોઈ મનુષ્ય છે એના 21મા રંગસૂત્રમાં એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય છે. એટલે જોડની અંદર કેટલા હોય, તો કે બે જ રંગસૂત્ર હોય, પણ જ્યારે 21મા રંગસૂત્રની અંદર એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય જાય ત્યારે બેના બદલે કેટલા થઈ જશે, ત્રણ થઈ જાય. એટલે ટોટલ રંગસૂત્રો છે એ કેટલા થઈ જશે, 47, એટલે કે 47 થઈ જશે, જેને આપણે ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હવે જે ડાઉન સિન્ડ્રોમ છે એને સૌપ્રથમ કોણે જોયું હતું અથવા તો કોને નિર્દેશન કર્યું હતું, તો સૌપ્રથમ કોને જોયું હતું, તો કે લેંગડન ડાઉન
નામના જે વૈજ્ઞાનિક હતા એમણે 1866ની અંદર આ રોગનું નિર્દેશન કર્યું હતું. અને જે ડાઉન સિન્ડ્રોમથી અસર જે વ્યક્તિ હોય અથવા તો અફેક્ટેડ બાળક હોય એના લક્ષણો આપણે આકૃતિની અંદર પણ જોયા, બરાબર, કે આ રીતના હોય એના લક્ષણો, કે જે શીર્ષની પાછળ એટલે કે જે બોચીનો ભાગ છે એ ચપટો હોય, બરાબર, ચહેરો પણ મોટો અને ચપટો હોય, પછી જીભ હોય એ મોટી અને ગળીઓવાળી જીભ હોય, હાથની પણ ગળીઓ પડેલી હોય, આંગળીઓની છેડા છે એ પણ ગળીઓ પડેલા હોય, અને જન્મજાત હૃદય સંબંધિત ખામી હોય એટલે એને જન્મથી જે હૃદય સંબંધિત ખામી હોય એ જન્મથી એની અંદર જોવા મળતી હોય છે. પછી પ્રજનન અંગો અલ્પિકસિત, એટલે પ્રજનન અંગો અલ્પિકસિત હોય છે, વંધ્યતા એટલે આપણે જે પ્રજનનની ક્ષમતા છે એ ગુમાવી બેસતું હોય છે. અને આ ડાઉન સિન્ડ્રોમ મોટાભાગે શેમાં જોવા મળે તો કે મોટી ઉંમરે બાળકને જે જન્મ આપે છે એ માતાના બાળકની અંદર શું કહેવાય આ ડાઉન સિન્ડ્રોમની અસર એના જોવા મળતી હોય છે. અને 700 વ્યક્તિ, એટલે જો 700 વ્યક્તિ ભેગા કરીએ તો એમાંથી એક એવું બાળક નીકળવાની સંભાવના છે કે જેને ડાઉન સિન્ડ્રોમની અસર જોવા મળતી હોય છે. તો આ હતું મિત્રો આપણે દૈહિક રંગસૂત્રની અંદર જોયું, બરાબર, હા, દૈહિક રંગસૂત્રની અંદર જોયું. હવે આપણે લિંગી રંગસૂત્રની અનિયમિતતા જોઈએ, કે લિંગી રંગસૂત્ર છે આપણે 22 જોડ દૈહિક રંગસૂત્રો અને 1 જોડ લિંગી રંગસૂત્ર છે. તો આપણે આગળનું જે ડાઉન સિન્ડ્રોમ જોયું શેમાં હતું, તો કે દૈહિક રંગસૂત્રની અંદર. હવે આપણે લિંગી રંગસૂત્રનું જોઈએ, તો કે લિંગી રંગસૂત્રનું ટ્રાયસોમીનું ઉદાહરણ ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ એટલે કે XXY અને મોનોસોમીનું ઉદાહરણ ટર્નર સિન્ડ્રોમ એટલે કે X0 છે. એટલે ટ્રાયસોમી એટલે આપણે પણ કીધું આગળ જોયું એ પ્રમાણે કે એક રંગસૂત્ર છે, બરાબર, લિંગી રંગસૂત્ર છે એની અંદર એક રંગસૂત્ર ઉમેરાઈ જાય, બરાબર, માદાની અંદર જો એક રંગસૂત્ર ઉમેરાઈ જાય તો 3X થઈ જાય, અને નરની અંદર જો એક રંગસૂત્ર ઉમેરાઈ જાય તો શું થાય, XXY થઈ જાય, બરાબર. એનું ઉદાહરણ તો કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને મોનોસોમી એટલે એક રંગસૂત્ર ઓછું થઈ જાય, એટલે ધારો કે XY આપણે નરનું છે તો વાય નીકળી જાય તો એનું શું થઈ જાય, X0 થઈ જાય. તો આ જે એક રંગસૂત્ર નીકળી જવાની એટલે કે આ વાય નીકળી જવાની ઘટના છે એને શું કહેવાય આપણે, ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશે જાણીશું, તો કે આ એ સિન્ડ્રોમની અંદર શું થાય કે આ આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું X રંગસૂત્ર છે જેને કારણે કેરિયોટાઇપ એટલે કે 47 આપણે રંગસૂત્રો જોવા મળે છે. એટલે જે લિંગી રંગસૂત્ર છે, બરાબર, નરનું લિંગી રંગસૂત્ર છે એની અંદર એક વધારાનું X રંગસૂત્ર ઉમેરાઈ જાય, એટલે આ જે ટર્નર ફેલ્ટર સિન્ડ્રોમ છે ફક્ત નરની અંદર જ જોવા મળે છે, બરાબર. એક વાત ખાસ યાદ રાખજો, નોંધી લેજો કે આ જે ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ છે એ ફક્ત નરની અંદર જ જોવા મળે છે. તો નરનું લિંગી રંગસૂત્ર કહ્યું તો કે X અને Y હોય છે, પણ આની અંદર એક વધારાનું X રંગસૂત્ર ઉમેરાઈ જાય, એટલે કે એક વધારાનું X રંગસૂત્ર ઉમેરાઈ જાય જેના કારણે શું થઈ જાય, તો કે જે રંગસૂત્રોની સંખ્યા છે કેટલી થઈ જાય, 47, બરાબર, 47XY રંગસૂત્રો દર્શાવે છે. ફરીથી મિત્રો, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ ફક્ત નરની અંદર જ જોવા મળે છે, અને નરના જે લિંગી રંગસૂત્ર છે, બરાબર, XY એની અંદર જોવા મળતું હોય છે. તો એની અંદર શું થાય, તો કે એક વધારાનું રંગસૂત્ર એટલે કે X એ એક વધારાનું રંગસૂત્ર એની અંદર જોડાઈ જતું હોય છે, તેનાથી શું થાય, તો કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જોવા મળે છે. અને આ એક વધારાનું રંગસૂત્ર જોડાઈ જાય એટલે રંગસૂત્રોની સંખ્યા કેટલી થઈ જાય, તો કે 47 એટલે કે 47 થઈ જતી હોય છે. પછી આના લક્ષણો તો કે પુરુષ સ્વરૂપ પ્રમાણે પુરુષ પણ વંધ્ય, એટલે પુરુષ શું થઈ જાય, તો કે વંધ્ય થઈ જાય છે, એટલે જે એની પ્રજનનની જે ક્ષમતા છે એ ગુમાવી બેસે છે. એના જે પુરુષના જે શુક્રપિંડો છે એ કેવા થઈ જાય, તો કે અલ્પ વિકસિત એટલે કે ઓછા વિકસિત થઈ જાય છે. પછી ઊંચું કદ, લાંબા પડતા પગ અને ટૂંકી ગરદન, એટલે આપણે આકૃતિમાં જોઈએ, બરાબર, કદ જે પુરુષ હોય એનું કદ ઊંચું હોય, પછી લાંબા પગ હોય અને ટૂંકી ગરદન હોય છે, પછી શરીર પર આછી રૂવાટી એટલે કે જે વાળ ઉગતા હોય શરીર પર એ એકદમ આછા હોય છે. પછી 1500 વ્યક્તિમાં 1 વ્યક્તિ આ અનિયમિતતા દર્શાવે છે, એટલે કે ક્લાઇનફેક્ટર એટલે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એ 1500 વ્યક્તિમાંથી કેટલા, 1500 વ્યક્તિમાંથી 1 વ્યક્તિ આ અનિયમિતતા દર્શાવતી હોય છે. સ્ત્રીઓમાં હોય એવી છાતી, પહોળી અને ચપટીની તમેકલા, તીનો સ્ત્રી જેવો અવાજ, એટલે આની અંદર શું જોવા મળે, તો કે સ્ત્રીઓમાં હોય એવી છાતી, બરાબર, પછી પહોળી અને ચપટી નીતમ મેખલા જોવા મળે, અને તીનો સ્ત્રી જેવો અવાજ, એટલે જે પુરુષ હોય એનો અવાજ કેવો થઈ જાય, તો કે તીનો સ્ત્રી જેવો થઈ જાય, એની છાતી પહોળી થઈ જાય અને ચપટી નીતમ મેખલા થઈ જાય, બરાબર. પછી માનસિક મંદતા આવી જાય, એટલે માનસિક મંદતા આપણે ડાઉન સિન્ડ્રોમની અંદર પણ જોયું કે ડાઉન સિન્ડ્રોમથી જે બાળક પીડાતું હોય અથવા તો જે બાળકની અસર ડાઉન સિન્ડ્રોમની હોય એની અંદર પણ માનસિક મંદતા જોવા મળે છે. તો આ જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એની અંદર પણ માનસિક મંદતા જોવા મળે છે. તો આ હતું ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. હવે જોઈએ ટર્નસ સિન્ડ્રોમ, બરાબર, ટર્નસ સિન્ડ્રોમ. ટર્નસ સિન્ડ્રોમની અંદર શું થયું, તો કે આ પ્રકારનું વિકારનું કારણ એક X રંગસૂત્રની ગેરહાજરી હોય, એટલે કે 45 રંગસૂત્રો હોય છે, એટલે આ પણ એક લિંગી રંગસૂત્રની ખામી છે. તો લિંગી રંગસૂત્ર XY અથવા તો XX હોય તો
तो आनी अंदर शू हो तो एक एक्स निकली जाए बराबर, एक एक्स निकली जाए तो शू थ एक्स जीरो थी जाए એટલે એની અંદર ટોટલ રંગસૂત્રો કેટલા બને તો કે 45. પેલું જે આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જોઈએ એની અંદર શું થાય તો કે એક રંગસૂત્ર વધી જાય, જે ટર્નર સિન્ડ્રોમ છે એની અંદર એક રંગસૂત્ર ઘટી જાય. પણ કયું રંગસૂત્ર? તો કે લિંગી રંગસૂત્ર બરાબર. આવી સ્ત્રી એટલે આ મોટાભાગે માદાની અંદર જોવા મળતું હોય, તો આ જે ટર્નર સિન્ડ્રોમવાળી સ્ત્રી છે એટલે કે એ કેવી હોય તો કે એનું કદ ઠીંગનું કદ હોય બરાબર, અને ટૂંકી કરચલીવાળું ગળું હોય. એટલે આ જે ટર્નર સિન્ડ્રોમ ધરાવતી જે સ્ત્રી છે એનું કદ ઠીંગનું હોય અને ટૂંકું કરચલીવાળું ગળું હોય. એ પ્રજનન અંગો હોય એ બધા અલ્પવિકસિત હોય, એટલે કે સ્ત્રીના જે પ્રજનન અંગો છે એ કેવા હોય તો કે અલ્પવિકસિત હોય, અને એનું ગર્ભાશય પણ અલ્પવિકસિત, એટલે એનું ગર્ભાશય પણ અલ્પવિકસિત જોવા મળે છે. એટલે કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જોવા મળતા નથી. એટલે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો એટલે જેમ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની અંદર બરાબર, જે આપણે ઉપરનું જોયું જે નરની અંદર જ મુખ્યત્વે થતું હોય, તો એ નરની અંદર કેવું તો કે બીજા ગૌણ જાતીય લક્ષણો પણ જોવા મળે છે. કેવા? તો કે સ્ત્રીઓમાં હોય એવી છાતીયાની જોવા મળે બરાબર, પહોળીને ચપટીની પણ નિતંબ એકલા જોવા મળે, ને સ્ત્રી જેવો અવાજ જોવા મળે. તો એ નરની અંદર પણ આવા જે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એનો લક્ષણ છે. પણ આ જે ટર્નર સિન્ડ્રોમ ધરાવતી જે સ્ત્રી છે એટલે કે માદા છે એની અંદર બીજા કોઈ ગૌણ જાતીય લક્ષણો જોવા મળતા નથી બરાબર. તો આ હતું ટર્નર સિન્ડ્રોમ બરાબર અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. તો ફરીથી એક વખત ફટાફટ રિવિઝન મારી લઈએ કે